સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં દર વર્ષે મુસ્લિમ સમાજ પર ઇસ્લામિક કેલેન્ડર તારીખ 9-10ના રોજ મહોરમ કાઢવામાં આવે છે. જ્યારે વાત કરીએ તો મુસ્લિમના ઇમામે હુસેન અને ઇમામે હસનની યાદમાં મહોરમ કાઢવામાં આવે છે. મહોરમ 2 દિવસની કાઢવામાં આવે છે, જ્યારે પહેલા દિવસે ઇમામે હુસેન નિકાલ કરવા જાય છે. એ દિવસે રાત્રના મહોરમ કાઢી અને એક અખાડા કરતબ રજૂ કરાય છે અને બીજા દિવસે બપોરના સમયે મહોરમ નીકાળી મુસ્લિમ સમાજ પર આ દિવસને શોકનો દિવસ મનાવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામિક કેલેન્ડર તારીખ 9-10ના રોજ મહોરમ કાઢવામાં આવે છે. જ્યારે વાત કરીએ તો મુસ્લિમના ઇમામે હુસેન અને ઇમામે હસનની યાદમાં મહોરમ કાઢવામાં આવે છે. મહોરમ 2 દિવસ કાઢવામાં આવે છે, જ્યારે પહેલા દિવસે ઇમામે હુસેન નિકાલ કરવા જાય છે. પહેલા દિવસે રાત્રિના મહોરમ કાઢી અને એક અખાડાને કર્તવ્ય રજૂ કરવામાં આવે છે. બીજા દિવસે બપોરના સમયે મહોરમ કાઢવામાં આવે છે ત્યારે મુસ્લિમ સમાજ પર આ દિવસને શોકનો દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે ઇમામે હુસેન ઇસ્લામને ફેલાવવા માટે અજીત સાથે લડાઈ કરી કરબલામાં શહીદ થયા હતા. ધ્રાંગધ્રાના અનેક વિસ્તારમાં મહોરમ કાઢવામાં આવી હતી. ધ્રાંગધ્રાના કસ્બા શેરી, ગાંધીવાડ, તૈવાડા, મોટાપર રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાંથી મહોરમ કાઢવામાં આવ્યા હતા. બીજા દિવસે મુસ્લિમ સમાજ ગમનો દિવસ મનાવે છે. ઇમામે હુસેન અને ઇમામે હસનની યાદમાં ધ્રાંગધ્રા શહેરમાં અનેક જગ્યાએ છબીલ તથા કેમ્પોનું આયોજન કરાયું હતું. ધ્રાંગધ્રાની કસ્બા શેરી આસિક રસૂલ કમિટી તથા ખારી શેરી મોટાપીરના મહોરમ છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી કાઢવામાં આવે છે. આયોજનમાં ધ્રાંગધ્રાના દરેક મુસ્લિમ ભાઈઓ તથા બહેનો જોડાય છે. આ મહોરમમાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને તહેવાર ઉજવે છે, ત્યારે મહોરમમાં ઢોલ, વાજિંત્ર, અખાડા, આગના ફુવારા સહિતના અનેક કર્તવ્ય રજૂ કરવામાં આવે છે. શહેરના અનેક જગ્યાએ શરબત, દૂધ, કુલ્ફી, ખાણીપીણી વગેરે કેમ્પોનું આયોજન કરાયું હતું. મહોરમને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા જુથ બંદોબસ્ત ગોઠવાયો હતો. શાહરૂખ સિપાહી સાથે NS ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા.